ખાતે આવેલી વર્ષા સોસાયટી સ્થિત ગણેશ એપાર્ટમેન્ટમાં ગણેશજીની ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જે 1008 લાડુનો પ્રસાદ તેમજ મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં સમગ્ર સોસાયટીના સભ્યોએ સાથે મળી દાદાની પૂજા અર્ચના કરી હતી. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. સુરતમાં પણ ભવ્યાતી અતિ ભવ્ય શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને ભક્તો હર્ષોલ્લાસ સાથે ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી રહ્યા છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટી સ્થિત ગણેશ એપાર્ટમેન્ટમાં પણ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં 1008 લાડુનો પ્રસાદ, 108 દીવાની મહાઆરતી તેમજ 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા. સોસાયટીના તમામ સભ્યોએ હાજર રહી આરતીનો લાભ લીધો હતો અને સમગ્ર એપાર્ટમેન્ટ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. મારી ઘરે મેં ગણપતિ દાદા બેસાડ્યા છે, તો આજે 1008 લાડુનો પ્રસાદ, 56 ભોગ અને 108 આરતીનું મહાઆરતીનું આયોજન કરેલું છે. કમસે કમ 40-50 ભક્તો આવ્યા છે. આ આયોજન હું 11 વર્ષથી કરું છું, આ 11મું વર્ષ છે. ગણપતિ બેસાડું છું, બધા તહેવારો કરતાં ગણપતિનો તહેવાર મને વધારે પ્રિય. સંદેશો એ જ આપવા માગું છું કે પીઓપીની મૂર્તિ બેસાડવાનું બંધ કરે બધા, અને ઘરે વિસર્જન ગણે માટીની મૂર્તિ નાની એવી બેસાડે અને ઘરે જ વિસર્જન કરે ટબમાં, અને એ જ માટીનો આપણે છોડ રોપીએ. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.